નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા મોટા હનુમાન મંદિરે શનિ અમાવસને લઈને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. સમુદ્રના પાણીમાં દરિયાઈ સીમામાં અનૈતિક પ્રવૃત્તિઓને ડામવા ભારતીય તટ રક્ષક દળનું અડીખમ ઊભું રહેતું જહાજ સગત, જે આકાશ અને જળમાર્ગ પર બાદ નજર રાખી અવનવા ઓપરેશનને અંજામ આપી સુરક્ષા પ્રદાન કરે છે. આવો જોઈએ સજાગ અને અડીખમ રહેતા જહાજ સજાગનું કેવું હોય છે દિલધડક ઓપરેશન. મેઘરત પીસીએન હાઈસ્કૂલમાં સેવા સમર્પણ સિદ્ધિ સન્માન અભિવાદન સમારોહ યોજાયો. ભારતીય જનતા પાર્ટી આમોદ શહેરની કારોબારી બેઠક કુપાબેન જોશીના અધ્યક્ષસ્થાને સ્વામી ગુરુકુલ સ્કૂલ ખાતે યોજાઈ. દાહોદ જિલ્લાના દેવગઢવાડિયા તાલુકાના સાલિયા ગામેથી દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે 3 ખેતરોમાંથી ઉગેલા લીલા ગાજાના છોડ નંગ 1875, જેની કિંમત રૂપિયા 1,14,03,400 ના જથ્થા સાથે 2 ખેતર માલિકોની અટકાયત કરી. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મની ઘટના. મોટરસાઇકલ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ઈસમોને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા છોટાઉદેપુર ડિવિઝન. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની 27 ગ્રામ પંચાયત પૈકી સરપંચ માટે 135 ઉમેદવારી ફોર્મ ભરાયા, ત્યારે સભ્યોના 345 ઉમેદવારી ફોર્મ ભરાયા તો 2 ગ્રામ પંચાયતો સમરસ થઈ. અમીરગઢના તત્કાલીન મદદનીશ ટીડીઓ સિનિયર ક્લાર્ક સામે 13.89 લાખની ઉંચાબતની ફરિયાદ. ઇન્ચાર્જ મહિલા ટીડીઓએ અમીરગઢ પોલીસ મથકે બંને સામે લખાવી ફરિયાદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વરવાડ સહિત પ્રાંતિજ તાલુકાના વાઘપુર બાલીસનાર લીમલા ખાતેથી પ્રાંતિજ હિંમતનગર વીજ ટીમ દ્વારા વહેલી સવારે રેડ કરતા 5.5 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ભારતીય સેના પ્રમુખ નરવણેએ કહ્યું કે જો યુદ્ધ થશે તો 1971 જેવી હાલત કરીશું. પાટીલે ટકોર કરતા કોર્પોરેશને 1 મહિનામાં 111 ગાયને પાજરે પૂરી દીધી. મૂળ સુરતી પરિવારના 7 વર્ષના હિદાન પટેલે ઇઝરાયલમાં કોરોના વેક્સિન લીધી. બોલ્ડ થયો છતાં અશ્વિને ડીઆરએસની માગણી કરી, વિડીયો થયો વાયરલ. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પાટીદારને પદ્મશ્રી આપવાની માગણી કરી. તેલની કિંમત ઘટવા પર સસ્તું કેમ નથી થયું પેટ્રોલ ડીઝલ, નાણામંત્રીએ આપ્યો જવાબ. ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, જામનગર જિલ્લામાં આવ્યો પહેલો કેસ ઝિમ્બાબ્વેથી. મુંબઈમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના એઝાઝ પટેલે ભારતની 10-10 વિકેટ લઈ ઇતિહાસ રચ્યો. સુરતમાં ડાયમંડ કંપનીઓએ કારણ આપી રત્ન કલાકારોને છૂટા કરવાનું શરૂ કર્યું. છેલ્લા 24 કલાકમાં 9,216 નવા કેસ નોંધાયા, 391 લોકોના મોત. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના
આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9492186880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942455451. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.